તાજેતરના એક સંશોધન દરમિયાન ગીરના તરુણ સિંહો વચ્ચે હોમોસેક્સ્યુઅલ સંબંધના કેટલાક ઉદાહરણ સામે આવ્યા છે. યુવા સિંહોના સમલૈંગિક વર્તાવને નોંધનાર જૂનાગઢના બે નેચરાલિસ્ટ ડૉક્ટર જલ્પન રૂપાપરા તથા પૂર્વેશ કાચા કહે છે કે આ શોધ આકસ્મિક હતી. મૂળા તેઓ એશિયાટિક લાયનો માટે આરક્ષિત ગીર અભયારણ્યની બહાર ભાવનગર અને અમરેલીમાં વસતા સિંહોની ઉપર અભ્યાસ કરી રહ્યા હતા. સંશોધકોના કહેવા પ્રમાણે સિંહો જ્યારે 2.5-3 વર્ષના થાય ત્યારે તેમનામાં સ્યુડો હોમોસેક્સ્યુઆલિટી જોવા મળે છે. આવા સમયે સિંહો મેટિંગની મુદ્રાની જેમ એકબીજાની ઉપર માઉન્ટ થાય છે, એકબીજાને સૂંઘે છે અને પંપાળે છે. આવી મૂવમેન્ટને સ્યુડો હોમોસેક્સ્યુઆલિટી એટલે કે બનાવટી સમલૈંગિકતા કહેવાય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે હોર્મોનલ ચેન્જીસ કે પુખ્ત સિંહોને મેટિંગ કરતા જોઈને તેઓ આ પ્રકારનું વર્તન કરવા પ્રેરિત થતા હોય છે. ગત 4 દાયકામાં સમલૈંગિક વર્તનના કમસે કમ 7 કિસ્સા નોંધાયા છે, પરંતુ જો સિંહોનો આજુબાજુ હોય તો તરુણ સિંહોમાં આ પ્રકારનું વર્તન જોવા નથી મળતું. આ સિવાય એક વખત સિંહો પુખ્ત થાય તે પછી પણ તેમનામાં આ પ્રકારનું વર્તન જોવા નથી મળતું. માત્ર ગીરના એશિયાટિક સિંહોમાં જ નહીં પરંતુ આફ્રિકન સિંહોમાં પણ સમલૈંગિક વર્તન જોવા મળ્યું હતું. પશુ પક્ષીની લગભગ 1500 જેટલી પ્રજાતિઓમાં સમલૈંગિક વ્યવહાર જોવા મળે છે. જોકે કેટલાક નિષ્ણાતો આ થિયરીને નકારે છે અને તેને અપવાદરૂપ કિસ્સા માને છે.